कोरोना महामारी की बीजी लहर वच्चे सीबीएसई धोरण 12 बोर्ड की परीक्षा में मुख्य विषयों की परीक्षा लेवा पर विचार चाली रह्यो छे। महामारी ने जोता एवो निर्णय लेवाई शके छे कि मुख्य विषयों सिवाय विषयों मार्किंग माटे कोई नवी फॉर्मुला अपनावामां आवी शके। साथ ज ए पण कहेवामां आवी रह्यु छे कि जे विद्यार्थी कोरोना ना कारणे परीक्षा न आपी शके तो तेने वधु एक तक मळवी जोईए। उल्लेखनीय है कि धोरण 12 बोर्ड की परीक्षा में 174 विषय हो जमा 20 विषयों ने मुख्य विषय मनाय है। आ उपरांत सीबीएसई एक्जाम माटे बे रीत पर पण विचार चाली रह्यो छे। महत्वनुं छे कि कोरोना की बीजी लहर कारण सरकारे धोरण 12 बोर्ड की परीक्षा मौकूफ कर दीधी हती। कोरोना महामारी वच्चे कही सकते सौथी वधु मुश्किली हती ते विद्यार्थियोनी, कारण के तेमनो प्रश्न जे हतो તે અઘરો પ્રશ્ન કહી શકાય છે। કારણ કે ધોરણ 10 જે સરકાર તરફથી જે માસ પ્રમોશન આપવાની વાત કરી છે ત્યારે હવે વાત આવી છે ધોરણ 12, ધોરણ 12 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું અથવા તો પરીક્ષા કઈ રીતે લેવી, ત્યારે સુરતના વાલીઓ અને વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે, અત્યારમાં સરકાર કઈ રીતનો નિર્ણય લે છે તે એક મોટો સવાલ છે। કારણ કે ધોરણ 10 અંદર જે માસ પ્રમોશન આપવાની વાત કરી છે તેને લઈને અનેક વિદ્યાર્થીઓ નારાજ પણ જોવા મળ્યા છે, વાલીઓ નારાજ જોવા મળ્યા છે। તો ધોરણ 12 અંદર સ્થિતિ કઈ રીતની હોવી જોઈએ, આપનું શું કહેવું છે એક વાલી તરીકે? એક વાલી તરીકે અમારી સ્પષ્ટ માંગ છે કે જે રીતના સરકારે ધોરણ 10 નિર્ણય લીધો છે એ અધૂરો નિર્ણય છે, કે જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે એક સરળતા અનુભવવી જોઈએ, એક માનસિક શાંતિ અનુભવવી જોઈએ, એની જગ્યાએ એક અચરજમાં મુકાઈ ગયા છે અને ટેન્શન અનુભવી રહ્યા છે। તો આજે જે સરકારની મીટિંગ છે એમાં અમારી એમ માંગ છે કે ધોરણ 12 બાળકો માટે એકદમ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે અને જરૂરી લાગે તો બાળકોને પરીક્ષા આપી શકાય એવું વાતાવરણ ઊભું કરવામાં આવે। એક વિદ્યાર્થી તરીકે શું કહેશો તમે, 12 એક્ઝામ તૈયારી કરી દીધી આખું વર્ષ, હવે કદાચ પરીક્ષા લેવાની થાય અથવા તો માસ પ્રમોશન આપે તો કઈ રીતની મુશ્કેલી? બોર્ડની એક્ઝામ તો લેવાવી જ જોઈએ, અથવા બોર્ડની નહીં લેવાય તો સ્કૂલ લેવલે તો એક્ઝામ લેવાવી જોઈએ। અગર આપણે બોર્ડ પછી કઈ સારા ફિલ્ડમાં જવું હોય તો પ્રમોશન હશે તો જવાય નહીં શકે। બીજા કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું। વિદ્યાર્થીઓની મુશ્કેલી, હોશિયાર વિદ્યાર્થીઓને આ અઘરો સવાલ કહી શકાય છે, આખું વર્ષ મહેનત કરે અને માસ પ્રમોશન આપવાની વાત કરે તો તેમના માટે બહુ મોટી વાત કહેવાય? જો મૂલ્યાંકન તો દરેક વસ્તુનું થવું જ જોઈએ। હવે આમાં ખાસ કરીને જે હોશિયાર વિદ્યાર્થી છે જેમણે કે ફર્ધર CA CS જેવા કોર્સમાં જવું છે, સ્કોલરશિપ લેવું છે, ફોરેન ભણવા જવું છે, તેના માટે 12માનું રિઝલ્ટ તો કમ્પલસરી છે, જે એમાં માર્ક્સ પ્રમોશન લખાઈને આવશે તો એને તકલીફ પડવાની છે। બીજું હોશિયાર વિદ્યાર્થીને ઘણો બધો અન્યાય થશે, કારણ કે આખા વર્ષની મહેનત બાદ જો પ્રમોશન મળતું હોય તો એનો કોનું સેલ્ફ કોન્ફિડન્સ પણ બ્રેક થાય। અને એક શિક્ષક તરીકે પણ મારું છે કે અગર જો આપણી પાસે આટલી બધી શાળાઓ છે તો એવું વાતાવરણ ઊભું કરીએ કે આપણે સ્કૂલ લેવલ પર અથવા બધી શાળાઓ 1500થી વધારે શાળાઓ છે તો ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગને બધું પાલન કરીને આપણે 12માની એકદમ ગોઠવી શકાય છે। આપણે સામાજિક, ધાર્મિક, રાજકીય બધા કાર્યક્રમો અગર સમયસર થતા હોય તો પછી બોર્ડની સારા એક્ઝામ પણ આપણે ગોઠવી શકીએ છીએ। તો મારો તો એ જ અભિપ્રાય છે કે ભાઈ બોર્ડ 12માં પ્રમોશન ન હોવું જોઈએ અને એક્ઝામ કોઈ પણ રીતે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થવું જ જોઈએ। જે રીતે વાલીઓ કહી રહ્યા છે, વિદ્યાર્થીઓ કહી રહ્યા છે, બીજા કેટલાક જે વાલીઓ છે તેમની સાથે વાત કરીશું, આપનું શું માનવું છે? એક્ઝામ તો થવી જ જોઈએ, દરેક વસ્તુને એક મેરિટ્સ હોય છે। હવે જે વિદ્યાર્થી આખો વર્ષ મહેનત કરી છે બરાબર, કાં તો ફોરેન સ્ટડીઝ માટે મહેનત કરી છે, IIT માટે મહેનત કરી છે, તો એ કઈ રીતે એ લોકો આગળ વધશે? એ લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે, અમે આખી હવે બધા જ એક તો નબળા સ્ટુડન્ટ્સ અને હોશિયાર સ્ટુડન્ટ બધા એક જ લેવલ પર આવી ગયા છે, તો હવે હાયર ઇન્સ્ટિટ્યુશન કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનમાં આ પાસિંગવાલા મૂકી દેશે બધાને સરખા, તો એ લોકો કઈ રીતે મૂલ્યાંકન કરશે? એનું એ બહુ અચરજમાં મુકાઈ ગયા છે બધા, એને માટે સ્પષ્ટતા થવી જોઈએ। 10મા પછી પર સરકારે કંઈ સ્પષ્ટતા આપી નથી આવી છે। અગર બધા જ રાજકીય અને બીજા કાર્યક્રમો સમયસર થઈ શકતા હોય, ઇલેક્શન થઈ શકતા હોય ટાઈમ પર, તો આ બી એ લોકો મેનેજમેન્ટ કરીને કરી શકે છે ને કરવું જ જોઈએ। જે રીતે કહી શકાય છે કે ધોરણ 10 અંદર માસ પ્રમોશન આપવાની જે વાત થઈ છે તેની અંદર પણ કોઈ સ્પષ્ટતા નથી થઈ, અને ધોરણ 10ની વાત તો ઠીક છે પણ જે 12મા ધોરણ પછી જે લોકો છે જે વિદેશ ભણવા જતા હોય છે અથવા તો કોઈ ફેકલ્ટીની અંદર જ્યારે પ્રવેશ મેળવતા હોય છે તેના માટે મુશ્કેલી અનુભવવાની જે વારો આવશે તેઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે। એટલે સરકાર પાસે આ રીતની જે માંગ છે કે માસ પ્રમોશન નહીં પણ મૂલ્યાંકન કરી અથવા તેમને કોઈ પણ રીતે તેમની એક્ઝામ લેવાવી જોઈએ। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।